ब्रेक बाद बात करिए तो पूर्व प्रधान स्वर्गीय राजीव गांधी ने जन्मतिथि निमित्ते कांग्रेस पक्ष द्वारा प्रतिमा ने पुष्पगुच्छ अर्पण करवामा कर जमालपुर बोर्डना धारासभ्य इमरान खेड़ावाला सहित बीजा कार्यकर्ताओं हाजिर रहा था રાજીવ ગાંધીએ દેશને એકવીસમી સદીનું સપનું આપ્યું હતું અને સમગ્ર વિશ્વ ભારત તરફ આશાના કિરણ સાથે તેમના નેતૃત્વમાં ભારતને જોઈ રહ્યું હતું ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધી દેશના સૌથી યુવાન વડાપ્રધાન હતા તેઓ માત્ર ચાલીસ વર્ષની ઉંમરે ભારતના વડાપ્રધાન બન્યા હતા રાજીવ ગાંધીએ તેમના કાર્યકાળ દરમિયાન અઢાર વર્ષે મત અધિકાર આપી દેશના યુવાનોનું નવસર્જન કરવા તરફ સંકલ્પપૂર્વક આગળ વધ્યા હતા અને આજે સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે ત્યારે કોંગ્રેસ દ્વારા લાલ દરવાજા ખાતે આવેલી રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં જમાલપુર બોર્ડના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત બીજા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીજીનો આજે જન્મદિવસ છે અને તેમના જન્મદિવસના આજના દિવસે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો આજે રાજીવજીને યાદ કરી રહ્યા છે રાજીવ ગાંધીની દેશની જે સેવા છે તેમના બલિદાનને હંમેશા ભારત દેશ યાદ રાખશે રશિ એક સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ